नमस्ते विद्यार्थी मित्रों, YouTube ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 8 विषय गुजराती अंतर्गत आपणे धुड़िये मार्ग कविता विषय भणता हता। हवे आजे एना अभ्यास नी चर्चा करवानी छे, पण हुं आगळ समझाऊ ए पहेला तमे झड़पथी तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो। हुं थोड़ीक क्षणों माटे उभी छुं। પુરાગી વિદ્યાર્થી મિત્રો, હાજરી થોડું પુનરાવર્તન કરી લઉં કે? હા, તમે હાજરી તો પેલા પૂરી જ લીધી છે, ચાલો થોડાક પ્રશ્ન પૂછું। આપણે ગયા પિરિયડમાં ધૂળીએ માર્ગ, જે મેં તમને કવિતાની સમજૂતી આપી હતી, બરાબર ને? તો ધૂળીએ માર્ગ, બરાબર ને? કવિ તો મકરંદ દવે છે, પણ તમે મને ઝડપથી કમેન્ટ બોક્સમાં જવાબ આપજો, બરાબર? સાઈ કવિ મકરંદ દવેનું પૂરું નામ જણાવો, બરાબર? કવિ મકરંદ દવેનું પૂરું નામ જણાવો, બરાબર? કમેન્ટ બોક્સમાં લખવાનું છે, ચાલો કોણ સાચો જવાબ આપે છે હમણાં હું જોઉં છું। બીજો પ્રશ્ન, બરાબર? પ્રશ્ન 2, ધુડિયો માર્ગ એટલે કેવો માર્ગ? કમેન્ટ બોક્સમાં, બરાબર, ધુડિયો માર્ગ એટલે કેવો માર્ગ? ખાલી એક જ શબ્દમાં કહેવાનું છે, મેં તમને સમજાવ્યું હતું કવિતામાં, બરાબર? ફટાફટ, સરસ, વેરી ગુડ। હવે ઉપરવાળી બેંક એટલે, બરાબર, ઉપરવાળી બેંક એટલે કોણ? બરાબર, એ પણ શબ્દમાં જ જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સમાં। સરસ, સારા પ્રયત્ન કર્યા છે, મને લાગે છે કે આઠમા વાળા તો હોશિયાર છે, ઓ ભાઈ જવાબ આપશે જ, બરાબર? ચાલો તો રેડી, તો થોડુંક યાદ કરી લઈએ આપણે શું કવિતામાં સમજાતા, બરાબર ને? તો કે જગતમાં સૌથી મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેનો પ્રેમ લાગણી છે, બરાબર ને? કવિતાનો સાર શું હતો? તો માણસ માણસ વચ્ચે પ્રેમ લાગણી છે એ મહત્વનું છે, બરાબર ને? ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં, બરાબર ને, માણસને, બરાબર ને, ધન માટે વલખા મારતા હોય એની બદલે પોતાની વર્તમાન પરિસ્થિતિમાં માનવીને, બરાબર ને, સ્વમાન ભેર જીવવાના સંસ્કાર આપી જાય એવી આ કવિતા છે, બરાબર ને? સાદા માર્ગે ચાલવું જોઈએ, પરમાત્માએ આપને જે આપ્યું એમાં સંતોષ હોવો જોઈએ। ગાંધીજી છે ને, એ તો, બરાબર ને, તમને ખબર છે ને, એના જીવન પ્રસંગો તો તમે વાંચ્યા જ હશે, બરાબર ને? સાદાઈના પ્રસંગો, બહુ સાદગીમાં જીવન જીવવામાં એ માનતા હતા, અને એમ કહેતા હતા કે આપણે જરૂરિયાત કરતા વધારે આપણે વાપરવાનો કોઈ અધિકાર નથી। એક પ્રસંગ સાંભળવો છે ને, ચાલો કહો, પેલો તમને છોકરાવાળો પ્રસંગ તો યાદ જ હશે, બરાબર ને? પછી એક વખત એવું બને છે, ટૂંકમાં કહી દઉં હું, કે ભાઈ ગાંધીજી છે ને સાબરમતી આશ્રમમાં હતા, અને એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, માદેવભાઈ દેસાઈ બધા સાથે હતા વહેલી સવારે, બરાબર? બાપુ છે અને એ અને આશ્રમવાસીઓ હાલતા બહુ, ખબર છે તમે આત્મકથા વહેંચી હશે કા વાંચજો રજામાં, બરાબર? એ હાલતા બહુ, પગપાળા સવારમાં વહેલા બહુ જતા। હવે એ સવારમાં વહેલા જાય છે અને બ્રશ કરવા માટે બાજુમાં સાબરમતી નદી હોય છે, ત્યાંથી એક લોટો પાણી લે છે, એટલે એ જોઈ અને પછી માદેવભાઈ ને વલ્લભભાઈ બધા સાથે હોય છે, કહે છે કે બાપુ તમે ખાલી એક લોટો જ કેમ પાણી લીધું, આખી સાબરમતી વહી જાય છે, એ તમે તમારે ખોબે ને ખોબે લીઓ ને, કે બરાબર થાકી ગયા છે તે ટેસ્ટ થી વાપરો ને, કે ખાલી એક લોટામાં? એટલે બહુ સરસ ગાંધીજીએ જવાબ આપ્યો કે નહીં, મારી જરૂરિયાત એક લોટાની છે। જો ગાંધીજી, બરાબર ને, શું કહે છે, મારી જરૂરિયાત એક લોટાની છે, કારણ કે આપણી જરૂરિયાત કરતા વધારે વાપરવાનો આપણે કોઈ અધિકાર નથી। એ નદી ઉપર મારા એકલાનો જ અધિકાર નથી, જીવ સૃષ્ટિ સજીવ સૃષ્ટિ બધા એ નદીનો ઉપયોગ કરે છે, બરાબર ને? એટલે મારે જેટલી જરૂરિયાત હોય ને એટલું જ મારે વાપરવું જોઈએ, બરાબર? સંતોષ એ બહુ મહત્વનો છે, અને આપણી કવિતાનો ભાવ પણ કંઈક એવો છે, બરાબર ને? સાદગી પૂર્ણ જીવન છે એ જ સાચું છે, પૈસા માટે સંપત્તિ માટે દોડાદોડી કરવી, બરાબર, ખાવા પીવાનું ધ્યાન ન રાખવું અને પછી બીમાર પડી જાય, બરાબર, એ સારું કહેવાય નહીં। પરમાત્માએ આપણે જે આપ્યું હોય એમાં આપણે સંતોષ રાખવો જોઈએ અને બીજા સાથે હળીમળી અને રહેવું જોઈએ। ચાલો તો આપણે અભ્યાસની ચર્ચા કરતા હતા, એમાં તમે, બરાબર ને, 3 વિકલ્પ લેખા હતા કે કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ કઈ બાબત મહત્વની ગણાવે છે, પછી આ કાવ્યમાં કવિએ ધુડીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે, અને કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે, બરાબર? હવે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। ચાલો તમારી રફ નોટ અને પેન કાઢીને જ રાખજો, બરાબર, એ પણ હું લખાવી દઉં। ચાલો પ્રશ્ન 1,
મનુષ્યે બીજા મનુષ્યને મનુષ્યે બીજા મનુષ્યને બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ જો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધું છે ને અત્યારે રફ નોટમાં લખવાનું આ વિકલ્પ પ્રશ્ન જેવા પછી સારા અક્ષરે તમારી પાકી નોટમાં લખશો બરાબર એટલા માટે કે મેં હમણાં ઘણા બધા વિદ્યાર્થીઓના હોમવર્ક જોયા તો ઘણાના બહુ સરસ વ્યવસ્થિત બનાવ્યા હતા બરાબર ને પ્રોજેક્ટ પણ એટલા સરસ લેવા હતા કે મને જોઈને બહુ આનંદ થયો તો મને એવી ઈચ્છા છે કે હવે બધા વિદ્યાર્થીઓ સરસ અને વ્યવસ્થિત નોટ બનાવશે ખાલી રફ નોટ લઈને મને બતાવવા આવશે નહીં બરાબર ને રફ નોટ એટલા માટે કહું છું કે સારા અક્ષરે તમે પાકી નોટમાં લખી શકો એટલે પહેલા રફ નોટમાં લખવાનું અને પછી એને હોમવર્ક માની અને પાકી નોટમાં ઉતારવાનું બરાબર ને ચાલો લખો તો કેવી રીતે મળવું જોઈએ પ્રશ્નાર્થ બરાબર શું કહે છે મનુષ્ય બીજા મનુષ્યને લખો જવાબ મનુષ્ય બીજા મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન કે પ્રવર્તમાન સમયમાં શાની પાછળ દોટ મૂકી છે બીજો પ્રશ્ન છે ને કે પ્રવર્તમાન સમયમાં મનુષ્ય લખો ઉત્તર શું આવશે જવાબ બરાબર કે વર્તમાન સમયમાં મનુષ્યએ કેની પાછળ દોટ મૂકી છે પૈસાની પાછળ બરાબર ને કવિ શું કહેતા હતા આપણે સમજ્યા ને હમણાં લખો વર્તમાન સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે ત્રીજો પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો કે ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો શબ્દનો અર્થ સમજાવો લખાઈ જાય છે ને વિદ્યાર્થી મિત્રો લખો ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો લખો ખુલ્લા ખેતર માથે એટલે કે
આજુબાજુ વિશાળ ખેતર છે એમ લખો ઉત્તર. ખુલ્લા ખેતર માથે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે. અને અડખે પડખે એટલે અને અડખે પડખે અડખે પડખે એટલે એટલે એની ઉપર લખો એટલે એની ઉપર લીલા રંગનું આકાશ છે એટલે એની ઉપર લીલા રંગનું આકાશ છે બરાબર. ખુલ્લા ખેતર માથે એટલે કે આજુબાજુ વિશાળ ખેતર છે અને અડખે પડખે એટલે કે એની ઉપર લીલા રંગનું આકાશ છે. સરસ લખાઈ ગયા ત્રણે ત્રણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ. ચાલો હવે એના પછી છે ને કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, લખાઈ જાય છે, થોડીક મિનિટ માટે ઊભી છું, સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે પછી પણ તમારે લખવા થાય. ચાલો એક ભૂસી નાખું, બે ભૂસું છું બરાબર. ચાલો હવે કે ભાઈ કવિના મતે મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ, ચાલો મને કહેશો બરાબર. લખો પ્રશ્ન, કવિના મતે, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ. લખો કવિના મતે સાદું અને સાત્વિક હોવું જોઈએ. બરાબર ને? કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. ચાલો પછીનો પ્રશ્ન છે કે લખો બીજો પ્રશ્ન, કાવ્યમાં પ્રશ્નાર્થ વાળી
રસનાથ વાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? જો વિદ્યાર્થી મિત્રો, હવે કવિતામાં જુઓ, જોઈજો શું પ્રશ્ન પૂછ્યો છે આપને, કે ભાઈ કાવ્યમાં પ્રશ્નાર્થ વાળી પંક્તિઓ કઈ કઈ છે અને તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે. ચાલો જોઈએ, પેલા કવિતામાં જુઓ, જોઈએ. જો પેલી પ્રશ્નાર્થ વાળી કઈ પંક્તિ છે? કોણે કીધું ગરીબ છીએ, છે ને પ્રશ્નાર્થ, કોણે કીધું રાગ. ચાલો જોઈએ, લખો જોઈએ એ ઉત્તર કરીને, બરાબર ને? પેલી છે ને, કોણે કીધું. કોણે કીધું રાખ? ચાલો બીજી કઈ છે પ્રશ્નાર્થ વાળી? કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાગ, બરાબર. એમાં તે શું બગડી ગયું, એમાં તે સી ખોટ, બરાબર ને? ચાલો, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ, બરાબર. અહીંયા પણ પ્રશ્નાર્થ છે, લખી નાખો એ પંક્તિ પણ. લખો, જવાબ આપું છું. આ પંક્તિઓ શું કહેવા માંગે છે તો લખો, આ પંક્તિઓ દ્વારા, લખો, આ પંક્તિઓ દ્વારા
આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. હવે તમને થોડુંક જાતે પણ આપું બરાબર, પ્રયત્ન કરશો. બે પ્રશ્ન છે ને એ તમારી જાતે કરજો બરાબર, રફ નોટમાં. એટલે કોણ વિદ્યાર્થી કેવા લખી રહ્યા છે એ પણ હું જોઉં બરાબર. કવિતા તો આપણે સમજ્યા છો, બે પ્રશ્ન મેં લખાવી દીધા છે. બે પ્રશ્ન તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હા, પછી મને બરાબર નહીં લાગે તો લખાવીશ જ બરાબર. તો પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર જાતે કરશો ને વિદ્યાર્થી મિત્રો. સરસ, રફ નોટમાં એ લખજો બરાબર તમારી રીતે. ચાલો હવે પછીનો પ્રશ્ન છે ને કે ભાઈ જૂથમાં ચર્ચા કરો બરાબર. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? સંતોષી નર સદા સુખી બરાબર ને, કારણ કે માણસ પ્રકૃતિ વગર રહી શકે નહીં બરાબર ને. એના વિશે ઘણું બધું લખી શકાય, સંતોષ બરાબર ને. પછી હું માનવી માનવ થાવ તો ગણું, પણ એ તમે વિચારજો. હવે પ્રશ્ન ત્રણ છે કે ધુરીય માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે બરાબર, જાતે પ્રયત્ન કરશો. પછી ચોથું, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર પડે છે? કવિ પાસે શું નથી? ચાલો વિચારો જોઈએ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એ માટે શું બગડી ગયું, એ માટે શી ખોટ. પ્રયત્ન કરજો બરાબર, મૌલિકતાથી લખજો, પછી હું લખાવીશ. હવેનો પ્રશ્ન છે કે ભાઈ ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો બરાબર ને. જો કે રાખ અને આંખ બરાબર, તો હવે આપણે શું લખાય? નોટ અને ખોટ બરાબર. ચાલો એક લખાવી દઉં તમને, પ્રશ્ન ત્રણ છે ને, નોટ ખોટ. પછી છે માલ કાલ બરાબર ને, માલ કાલ. પછી સાથ બાથ, એવું ને શબ્દ સાથ બાથ. ચલો એના પછી છે આભ લાભ, આભ લાભ બરાબર. સરસ, ચાલો હવે પછીનો શબ્દ છે સમાનાર્થી શબ્દ લખો બરાબર ને. ચોથો પ્રશ્ન છે ને કે સમાનાર્થી શબ્દ લખો. ચાલો માર્ગ, તો કોણ કહેશે મને માર્ગ શબ્દનો અર્થ? રસ્તો, પંથ બરાબર ને. રસ્તો પણ થાય અને પંથ પણ થાય. પછી બીજો શબ્દ છે તમારો હેત, તો એનો અર્થ શું કરશું આપણે? હેત તો પ્રેમ.
હેત તો પ્રેમ સ્નેહ લાગણી. પછી ત્રીજો શબ્દ છે પાઠ્ય પુસ્તકમાં હેમ. હેમ શબ્દનો શું અર્થ થશે? બરાબર, હેમ તો કંચન, કંચન સોનું. પછીનો શબ્દ છે સાથ. બરાબર, સાથ શબ્દનો શું અર્થ કરશો? સંગાથ, સંગાથ. બરાબર ને. પછીનો શબ્દ છે રાત, તો ગરીબ નિર્ધન, ગરીબ નિર્ધન. બરાબર. તો પ્રશ્ન જવાબ મેં વિકલ્પ લખાવ્યા, એ એક વાક્યના પ્રશ્ન જવાબ લખાવ્યા, એ બે પ્રશ્નો લખાવ્યા, એ અને આ સમાનાર્થી શબ્દ તમારે પાકી નોટમાં લખવાનું છે. અને હા, બે પ્રશ્નો મેં તમને આપ્યા, ધૂળીએ મારગ અને કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે, એ તમારે રફ બુકમાં લખવાનો છે અને પ્રયત્ન કરવાનો છે. હવે આવો સ્કૂલે ત્યારે તમે કેટલી મૌલિકતાથી લખો છો એ હું જોઈશ. બરાબર, અસ્તુ આવજો.